નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકલીયા મોડેલ સ્કૂલ ખર્ધાવતી અમારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વને હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધરણ બારા વિષય સમાજશાસ્ત્ર અને પ્રકરણ છે નવ એનો ભાગ ચાર છે અને પ્રકરણનું નામ છે સામાજિક ધરણભંગ બાળ અપરાધ અને યુવા અજંપો આપણે ત્રણ વિભાગની અંદર સામાજિક ધરણભંગ વર્તન એટલે શું બાળ અપરાધના કારણો અને આજે આપણે ટોપિક છેલ્લો ટોપિક જોવાના છે યુવા અજંપો યુવા અજંપો એટલે શું એમના કારણો યુવાન એટલે શું એની વ્યાખ્યા વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છે વિદ્યાર્થી મિત્ર આ ખૂબ જ અગત્યનો ટોપિક છે આ ટોપિકને તમે નોંધ કરતા જશો અને આ જે ટોપિક છે તે પરીક્ષાની અંદર પાંચ માર્કનો પૂછી શકાય છે એટલે તમે અને ધ્યાનથી નિહાળશો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો જોઈએ યુવાન એટલે શું વર્તમાન યુવાન એટલે શું વર્તમાન સમયની વાત કરું તો વર્તમાન જગત યુવા કેન્દ્રિત થતું જાય છે યુવાનો સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકાર થવા લાગ્યો છે ભારત યુવાનોનો દેશ બન્યો છે કારણ કે ભારતમાં પાસઠ ટકા વસ્તી યુવાનોની જ છે આવા યુવાનો આવતીકાલના સમાજ અને રાષ્ટ્રનું રાષ્ટ્રનું શું કરે છે રાષ્ટ્રનું ભાવિ છે જો તેઓની સર્જનાત્મકતાનો લાભ લેવામાં આવે તો ગૌરવશાળી સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે રાષ્ટ્રની કરોડરજૂજ અને સમાજના મહત્વના ઘટક એવા યુવાનો શું કરી રહ્યા છે શું વિચારી રહ્યા છે તેમની સમક્ષ કેવા પડકારો છે તે જાણી તેમને યોગ્ય માર્ગદર્શન આપવું શું કરવું યોગ્ય માર્ગદર્શન આપવું અહીં યુવા અજંપો એટલે શું અને તેના કારણો કયા છે તે અંગેની વિસ્તૃત સમજ આપણે મેળવવાના છે સૌ પ્રથમ આપણે યુવા યુવાન એટલે શું યુવાન યુવાની એ જૈવિક પરિબળ છે જૈવિક પાસાને લક્ષમાં લઈને તો કહી શકાય કે પંદરથી પાંત્રીસ વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ માટે એક પ્રયોજવામાં આવતો શબ્દો એટલે યુવાન છે પંદરથી પાંત્રીસ વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ માટે પ્રયોજવામાં આવતો શબ્દ એટલે યુવાન છે જાણીતા યુવા અભ્યાસ ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ જણાવે છે કે કોલેજના યુવાનોને સમાજશાસ્ત્રીય અભ્યાસમાં યુવાનની લાક્ષણિકતા દર્શાવતા નોંધે છે કે યુવાન એટલે એ નોંધે છે યુવાન એટલે થન યુવાન એટલે ત્યાર પછી આદર્શવાદી જલ્દી ગુસ્સે થનારા જલ્દી ભૂલી જનારા વધુ કાર્યરત બોલકા ઉત્સાહી તો છોડા હિંસા તથા શક્તિશાળી હોય છે એવું જણાવે છે તે ખૂબ ઝડપથી ઉષ્મા ભર્યા ખૂબ ઝડપથી ઉષ્મા ભર્યા પ્રેમ સંબંધ બાંધે છે વળી એટલી જ ઝડપથી આ તોડી પણ નાખે છે અત્યંત તે અત્યંત આસ્થાવાદથી માંડી નિરાશાવાદ સુધીના દ્રષ્ટિકોણ ધરાવે છે તેઓ હંમેશા નવી ટેકનોલોજી અને અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ ધરાવે છે હવે આપણે બીજો ટોપિક જોઈએ યુ યુવા અજંપો એટલે શું યુવા અજંપો આપણે કોને કહી શકીશું કે કોઈ પણ દેશ કે સમાજના વિકાસનો આધાર તે દેશના યુવક યુવતી પર રહેલો હોય છે હવે યુવાનોમાં રહેલી શક્તિઓ સ સમાજને એક નવી દિશામાં લઈ જવા સક્ષમ હોય છે એમાં શારીરિક સુસજ્જ ત્યાર પછી કલ્પના શક્તિ અને તર્કશક્તિ આ જે બાબતો છે એ બાબતો યુવાનોને એક ધ્યેયને પ્રાપ્ત કરવાની એક ધગસ અને અનેકવિધ પ્રવૃત્તિ કરવાની તાકાત અને પ્રેરણા પ્રેરણા આપે છે આ જે બાબત છે એ યુવાનોને ધ્યેયને પ્રાપ્ત કરવાની ધગસ અને વિધિ પ્રવૃત્તિ કરવાની તાકાત અને પ્રેરણા પૂરી પાડે છે આજે તર્કશક્તિ કલ્પના શક્તિ સુસજ્જ શારીરિક અને માનસિક હવે આચાર અને વિચાર એ એક સિક્કાની બે બાજુ છે યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિને વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તે છે અસંતોષ યુવાનોને આ અસંતોષ એટલે યુવા અજંપો એટલે કે આધાર અને વિચાર એ એક સિક્કાની બે બાજુ છે યુવા વર્ગના માણસમાં ધ્યેય પ્રાપ્તિની વંચિતતાની જે અસર ઉદભવે છે તે છે અસંતોષ કે જે ધ્યેય પ્રાપ્ત ન થતું હોય તો એમાં અસંતોષ થાય તો યુવામાં યુવાનોમાં યુવાનોમાં યુવા અજંપ જોવા મળે છે હવે યુવા અજંપના કેટલા કારણો છે તેના વિશે આપણે જોવા જોઈએ કે સમાજની કોઈ પણ સમસ્યા માટે અનેક પરિબળ જવાબદાર હોય છે તેમાં યુવા અજંપો માટે પણ અનેક કારણો જવાબદાર હોય છે તો આ કારણોનું વિસ્તૃત આપણે અહીં માહિતી મેળવવાના છે યુવા અજંપના કારણો પહેલું કારણ છે સામાજિક કારણ હવે સામાજિક કારણમાં કુટુંબ કુટુંબ યુવા અજંપ માટે સૌથી મહત્વનું સામાજિક કારણ છે આધુનિક યુગમાં અનેક વિવિધ પરિબળો કુટુંબ સંસ્થામાં પરિવર્તન ઈચ્છ્યું છે સંયુક્ત કુટુંબને બદલે નાના નાના વિભક્ત કુટુંબને વ્યાપ વધ્યો છે જેણે કુટુંબ જીવનમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે અને રોજબરોજ પતિ પત્ની વચ્ચેના સંઘર્ષો છૂટાછેડા ભગ્ન છૂટાછેડા ભગ્ન કુટુંબ જેવા પરિબળોની વિપરીત અસરો યુવા માણસ પર પડી રહી છે માતા પિતા પાસેથી જે પ્રેમ અને હૂપની અપેક્ષા હોય છે તે સંતોષતી નથી અને તેઓ અકેલતા તેઓ શું કરે છે એકાલતા અને અસંતોષનો અનુભવ કરે છે આ પરિસ્થિતિ યુવા અજંપો માટે મહત્વનો પુરવાર થાય છે બીજું છે મૂલ્ય સંઘર્ષ સમાજમાં પ્રસ્થાપિત મૂલ્ય વ્યક્તિને વર્તન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે સમાજના આ મૂલ્ય નબળા પડે કે તેમાં મૂળભૂત પરિવર્તન આવે ત્યારે યુવાનોના માનસમાં મૂલ્ય સંઘર્ષ ઊભા થાય છે આગળ જતા મૂલ્યના આવો સંઘર્ષ જીવનોમાં અશાંતિ અને અજંપો ઊભો કરે છે આ પણ એક કારણ છે ત્યાર પછી બદલાયેલા ધ્યેય બીજું છે બદલાયેલા ધ્યેય વર્તમાન સમયમાં યુવાનોના ધ્યેયમાં બદલા બદલાવ આવ્યો છે ખાસ કરીને જીવનમાં તમામ ક્ષેત્રે ઝડપથી સફળતા મેળવી એ આજના યુવાનોને જાણે જીવન મંત્ર બની ગયો છે ઉચ્ચ શિક્ષણ સખત અને સતત મહેનતની બદલ બદલે યેન કેન પ્રકાર યન કેન પ્રકાર માત્ર સફળતા મેળવવાની દિશામાં તેમનું તેમની હરણફ હરણફાળ તથા ઊંચા જીવનને અપેક્ષા અને કદાચ ધારેલી સફળતાને મળવાનો ભય તેમનામાં યુવા અજંપો ઉદભવે છે બીજું છે પેઢી પેઢી વચ્ચેનું અંતર બે પેઢી વચ્ચે અંદાજ વીસ વર્ષનું અંતર હોય છે બે પેઢી વચ્ચે આ બે દાયકાના સમયગાળામાં અનેક પરિબળને લીધે પરિસ્થિતિમાં થતો એ બદલાવ નવી અને જુદી પેઢી વચ્ચે મતભેદ થયા કરે છે આ એક મહત્ત્વનું જવાબદાર છે પરિબળ છે હવે બીજું પરિબળ છે શિક્ષણ બીજું પરિબળ છે શૈક્ષણિક કારણો એમાં શૈક્ષણિક કારણોમાં જોઈએ તો પરીક્ષા પદ્ધતિમાં બદલાવ હવે પરીક્ષા પદ્ધતિમાં બદલાવની વાત કરું તો દાખલા તરીકે આજની યુવા પેઢી થ્રીજી સેલ સેલફોન દ્વારા દુનિયાને મુઠ્ઠીમાં કરી લેતી હોય ત્યારે ચોક ડસ્ટર પેન અને પેન્સિલ દ્વારા અપાતું શિક્ષણ તેના માટે તેના માટે શું બને છે અપાતું શિક્ષણ તેના માટે અસંતોષ શુભ કરે છે શું કરે છે અસંતોષ શુભ કર કરતો જોવા મળે છે હવે સમાજના વિકાસના આધારે શિક્ષણ પર રહેલો હોય તો વિકાસનો આધાર શિક્ષણ પર રહેલો હોય છે અને શિક્ષણનો વિકાસ સાથે શિક્ષિત યુવાનોની તેમની શૈક્ષણિક કક્ષા પ્રમાણે રોજગારી મળી મળી રહે છે તો આવા કેટલા કારણો હોઈ શકે છે છેલ્લો ટોપિક છે જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ બાળક જ્યારે કિશોર અવસ્થામાંથી યુવા અવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે તેના શરીરમાં અંતઃસ્ત્રાવ બદલાય છે જેની સીધી અસર તેની મનસ્થિતિ પર પડે છે આ અવસ્થામાં તેઓનું ઘણું બધું જાણવાની અને સમજવાની જિજ્ઞાસા હોય છે પરંતુ કુટુંબ અને સમાજ સમાજ તરફથી આ અંગે યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન ન મળતા ઊભી થતી દ્વિધ દ્વિધાત્મક પરિસ્થિતિમાં અજંપો અનુભવે છે આ અવસ્થામાં તેમનામાં અતિ લાગણી જવાબદારીનો અભાવ હોય છે પૂર્ણ સમજશક્તિનો શક્તિનો અભાવ હોય છે કે સમાજમાંથી તેમને યોગ્ય માર્ગદર્શન મળતું નથી અને જવાબદારીનો અભાવ હોય છે સમજશક્તિ ઓછી જોવા મળે છે અને એના કારણે આજે યુવાનોમાં અજંપો ઊભો થાય છે હવે યુવાનોને એવી માન્યતા ધરાવતા હોય છે જે કે જ્યાં સુધી તેમની લાગણી માટે પ્રબળ રજૂઆત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેનો સ્વીકાર થશે નહીં વળી લોકશાહીમાં સ્વતંત્ર અંગે અહીં સ્વતંત્રતાના સ્વતંત્રતાનો અર્થ મનસ્વી વર્તન ખોટા અર્થઘટનને કારણે તેઓ અયોગ્ય વર્તન દ્વારા પત્તાની લાગણી વ્યક્ત કરતા જોવા મળે છે તો આમ આવા ઘણા બધા પ્રશ્નો એક યુવાનોને એક ભૂ યુવાનોને એક જવાબદાર પરિબળ છે યુવાનો સાથે વાતચીત કરી ગમો અણગમો મહેસૂસ કરી તેમનો ખોબો આપવો પડશે બીજા શબ્દમાં એમ કહી શકાય કે તેમના પ્રશ્નોને સમજી તેમને માર્ગદર્શન આપવું પડશે એ રીતે સમાજ આજે જો વિચારતું હોય તો યુવાનોને પૂરેપૂરું માર્ગદર્શન એક આપી શકીએ અને આ એક યુવા અજંપ એક સમસ્યાઓ છે તો એ સમાજમાં અનેક સમસ્યાનો ઉદભવ થાય છે માટે એક જવાબદાર બને છે હવે પછીના એકમની અંદર આપણે સામાજિક સમસ્યાને વિસ્તૃત માહિતી મેળવવાના છીએ દસમા ચેપ્ટરની અંદર દસમું ચેપ્ટર જ એક સામાજિક સમસ્યા જ છે યુવા અજંપો એક સામાજિક સમસ્યા છે તો એના માટે આ સમસ્યાનું નિરાકરણ આપણે કેવી રીતે કરી શકીએ એ એક આપણે સમાજે એક અલગ અલગ પગલાંઓ એમના માટે લેવા જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો કે યુવા અજંપો વિશે આપણે માહિતી મેળવી જ છે કે યુવાન એટલે શું અને યુવા અજંપોના કારણો એટલે શું એના વિશે માહિતી મેળવી જ છે પાઠ્યપુસ્તકની અંદર વિસ્તૃત એમની માહિતી એક એક ટોપિકની અંદર આપવામાં આવેલી જ છે અહીં શોર્ટ મુદ્દાની અંદર અંદર મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો જ છે તમે આ મુદ્દાને નોંધ કરશો અને મારા વિડિયોને તમે લાઈક કરશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી આપણે આગલા લેક્ચરની અંદર મળીશું અસ્તુ